હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, આજે છે 14 એપ્રિલ, અને 14 એપ્રિલ 2021ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તમે તો છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે કરંટ અફેર્સની સાથે સાથે જેટલા બીજા પ્રશ્ન બની શકે એની પણ ચર્ચા આ વિડીયોમાં આપણે કરીએ છીએ. બીજી એક વાત મિત્રો, કે માર્ચ મહિનાનો, પૂરા માર્ચ મહિનાનો 1 તારીખથી 31 માર્ચ સુધીનો કરંટ અફેર્સના જેટલા પણ પ્રશ્નો બની શકે, લગભગ 600 પ્રશ્નોની એક PDF આપણે તૈયાર કરી છે. બધા જ પ્રશ્નોમાં ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે. તો એ PDF જો તમને જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ઇન્સ્ટા મોજો પરથી તમે એ PDF લઈ શકો છો. બરાબર, માત્ર 15 રૂપિયા આપણે એની પ્રાઇસ રાખી છે. ઇન્સ્ટા મોજા પર જઈને 15 રૂપિયાનું પેમેન્ટ કરશો તો એ તમને મેલ એડ્રેસ પરથી મળી જશે, ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવી. બરાબર, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે ઇન્સ્ટા મોજો પરથી એ PDF લઈ શકો છો. તો મિત્રો, ચાલુ કરીએ 14 એપ્રિલની આ ટેસ્ટ કરંટ અફેર્સની. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સૌથી ઝડપથી 10 કરોડ લોકોને કોરોના રસી આપનારો દેશ કયો બન્યો છે? વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. બરાબર, હાલમાં જ આપણો ભારત દેશ જે છે એ ભારત 10 કરોડ લોકોને, લગભગ 10 કરોડ લોકોને કોરોના રસી અપાઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, તો તમારા પેરેન્ટ્સ બાકી છે કે અપાઈ ગઈ છે એ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, કારણ કે જેમની ઉંમર 45 વર્ષથી વધારે થઈ ગઈ હોય એમના માટે કોરોનાની રસી, આ વેક્સિનેશન પ્રોગ્રામ ફ્રીમાં ચલાવવામાં આવી રહ્યો છે. તો તમારા જે પેરેન્ટ્સ છે મિત્રો, એમને પણ આજુબાજુના જે વેક્સિનેશન સેન્ટર છે ત્યાં જઈને વેક્સિન અપાવવાની જવાબદારી આપણી પોતાની બને છે. તો ભારતે હાલમાં 10 કરોડ લોકોને કોરોના રસી આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 85 દિવસની અંદર 10 કરોડ લોકોને આ રસી અપાઈ છે, માત્ર 85 દિવસની અંદર. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં 10 કરોડમાં ભારત જે છે એણે 85 દિવસમાં કરી છે પૂરી. બરાબર, અમેરિકાને 10 કરોડ વેક્સિનેશન કરતાં 89 દિવસ લાગ્યા છે. બરાબર, 89 દિવસ અમેરિકાને લાગ્યા છે, અને ચીનને 102 દિવસ લાગ્યા છે 10 કરોડ લોકોને વેક્સિનેશન કરતાં. તો 1 એપ્રિલ 2021થી 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે પણ આ શરૂઆત થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમારા પેરેન્ટ્સ છે એમને વેક્સિનેશન કરાવવાની જવાબદારી તમારી રહેશે. નેક્સ્ટ, તાજેતરમાં કઈ સંસ્થાનું ઇન્જેન્યુટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર ઉડાન ભરશે? ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હેલિકોપ્ટરનું નામ છે ઇન્જેન્યુટી હેલિકોપ્ટર. બરાબર, મંગળ ગ્રહ પર ઉડાન ભરશે તો એ કઈ સંસ્થા છે? તો એ છે નાસા. નાસા જે છે, નાસા સંસ્થાનું ઇન્જેન્યુટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર ઉડાન ભરશે. તો ફ્રેન્ડ્સ, આ નાસા કયા દેશની સંસ્થા છે? તો એ છે અમેરિકાની. એનું પૂરું નામ છે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી. બરાબર મિત્રો, આ જે ઇસરો છે, આ ઇસરો આપણા ભારત દેશનું છે. બરાબર, નાસા જેવી રીતના અમેરિકાની એજન્સી છે, ઇસરો ભારતની એજન્સી છે. ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર, આ સ્પેલિંગ ખોટી લખાઈ છે આપણાથી, એ નહીં આવે આમાં, ઇસરોમાં એ નહીં આવે, અહીંયા ભૂલથી એ આવી ગયો છે, ISRO જ આવે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને ફ્રેન્ડ્સ, આ જે રોસ્કોસમોસ છે, આ રોસ્કોસમોસ ક્યાંની છે? તો એ છે રશિયાની. બરાબર, તો આ બધી તમે ઇમ્પોર્ટન્ટ છે. તો વાત કરીએ ઇન્જેન્યુટી હેલિકોપ્ટર, તો એ નાસાનું છે. તો ફ્રેન્ડ્સ, એનું વજન છે માત્ર 8 કિલોગ્રામ. આ ઇન્જેન્યુટી હેલિકોપ્ટરનું વજન માત્ર 8 કિલોગ્રામ છે, અને આ સૌર ઉર્જાથી સંચાલિત થશે. બરાબર, સૌર ઉર્જા જે છે તેનાથી સંચાલિત થશે, તેનાથી ચાર્જ થશે. આ નાસાનો મંગળ સંશોધન કાર્યક્રમનો જ એક ભાગ છે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં સૌર ઉર્જાથી સંચાલિત આ હેલિકોપ્ટરને ત્યાં પ્રેક્ટિસ માટે મોકલવામાં આવી રહ્યું છે. બરાબર, અને આ એક મંગળ ગ્રહનો ભાગ છે નાસાનો. ફ્રેન્ડ્સ, નાસાના હાલના ચીફ કોણ છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ છે, તાજેતરમાં કયા દેશમાં સંસ્કૃત લર્નિંગ એપ્લિકેશન લિટલ ગુરુ લોન્ચ કરવામાં આવી? મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર, લિટલ ગુરુ એપ્લિકેશન જે છે એ સંસ્કૃત શીખવાડવા માટે, સંસ્કૃતનો ફેલાવો કરવા માટે, સંસ્કૃતનું ભાષાઈ જ્ઞાન આપવા માટે આ લિટલ ગુરુ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. કયા દેશમાં? તો હાલમાં કરવામાં આવી છે બાંગ્લાદેશમાં. બરાબર, બાંગ્લાદેશમાં હાલમાં કરવામાં આવી છે. ભારતના ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્રએ બાંગ્લાદેશમાં સંસ્કૃત લર્નિંગ એપ લિટલ ગુરુ લોન્ચ કરી છે. બરાબર, આ સંસ્કૃત શીખવવાનો જ એક ભાગ છે, સંસ્કૃતનો ફેલાવો કરવાનો એક ભાગ છે. તો મિત્રો, બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ આપણો પડોશી રાજ્ય છે. બરાબર, પડોશી રાજ્ય છે, એની એક બાજુ આ જે છે, આ બાજુ એક બાજુ બંગાળની ખાડી છે, અને એની 3 બાજુ ભારત આવેલું છે. બરાબર, બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશનો જન્મ ક્યારે થયો હતો? 1971માં બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
જ્યારે દેશ આઝાદ થયો તે ટાઈમમાં ભારતના ભાગલા પડ્યા એમાં પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન આવી રીતના બે પાકિસ્તાન મળ્યા હતા. એમાંથી આજ પશ્ચિમ પાકિસ્તાન છે મિત્રો, એને આપણા દેશની ઇન્દિરા ગાંધીએ સેના મોકલીને આઝાદ કરાવ્યું અને એના પછી એ બાંગ્લાદેશ બન્યું. તો બાંગ્લાદેશનું કેપિટલ કયું છે? તો કેપિટલ છે ઢાકા, બરાબર. ત્યાંની કરન્સી છે ટકા, વડાપ્રધાન છે શેખ હસીના અને રાષ્ટ્રપતિ છે અબ્દુલ્લા હમીદ. ફ્રેન્ડ્સ, બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત છે અમાર સોનાર બાંગ્લા, જે કોણે લખ્યું છે? જેમણે આપણા દેશનું લખ્યું છે એમનું નામ છે રવીન્દ્રનાથ ટાગોર, ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ, તાજેતરમાં કોણે ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદઘાટન કર્યું છે? મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદઘાટન કર્યું છે કોણે? કિરણ રિજિજુ, બરાબર. અરુણાચલ પ્રદેશથી આવે છે કિરણ રિજિજુ, જનજાતીયમાંથી આવે છે મિત્રો એ. તો એમણે હાલમાં ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદઘાટન કર્યું છે. કેન્દ્રીય રમતગમત ખેલ મંત્રી છે, રમતગમત મંત્રીએ શ્રીનગર ખાતે ડલ ઝીલમાં નેહરુ પાર્કમાં રોઈંગ માટે ખેલો ઇન્ડિયા રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે, બરાબર. તો ક્યાં કર્યું? તો મિત્રો એ કર્યું છે જમ્મુ કાશ્મીરની અંદર. ડલ ઝીલ જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. તો જમ્મુ કાશ્મીર જે છે એનું પાટનગર છે શ્રીનગર, બરાબર. અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છે મનોજ સિન્હા. હાલમાં જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પહેલાં રાજ્ય હતું. અને આ કિરણ રિજિજુ જે છે મિત્રો, એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, હાલમાં ખેલ મંત્રી છે અને અરુણાચલ પ્રદેશથી સાંસદ છે, એ પણ યાદ રાખો તમે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના આપણે આગળ વાત કરીએ માર્ચ મહિનાની કરંટ અફેર્સ, તો એ માર્ચ મહિનાની કરંટ અફેર્સ જો તમે ઇન્સ્ટા મોજો ઉપરથી નહીં લેવો તો આ જે નીચે નંબર આપેલા છે 9510411961, આ નંબર પર ગૂગલ પે અથવા ફોનપે કરો તો તમને બે જ મિનિટમાં જે PDF છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. પૂરા માર્ચ મહિનાની 600 પ્રશ્નોનો સમાવેશ છે એમાં, બરાબર. માર્ચ મહિનાની કરંટ અફેર્સની PDF છે. ગૂગલ પે ફોનપે 15 રૂપિયા કરીને તમે એનું સ્ક્રીનશોટ આપ, જે આ નંબર આપેલા છે આ નંબર પર 9510411961 પર એના પર સ્ક્રીનશોટ મોકલશો તો બે જ મિનિટની અંદર તમને PDF પ્રોવાઈડ કરી દેવામાં આવશે. નેક્સ્ટ છે, હાલમાં માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં, એ મનાવવામાં આવ્યો છે 12 એપ્રિલના રોજ માનવ અંતરિક્ષ ઉડાનનું આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવ્યું છે 12 એપ્રિલના રોજ. તો શું છે આનો ઇતિહાસ? તો એનો ઇતિહાસ એવો છે કે 12 એપ્રિલ 1961ના રોજ, યાદ રાખજો 1961, 12 એપ્રિલ 1961ના રોજ સોવિયત નાગરિક યુરી ગાગરીન, બરાબર, સોવિયત નાગરિક યુરી ગાગરીને સૌ પ્રથમ ઉડાન ભરી હતી. પહેલાં માનવી હતા જેમને ઉડાન ભરી હતી. તો એમની યાદમાં દર વર્ષે 12 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે, માનવ અંતરિક્ષ ઉડાન, બરાબર. નેક્સ્ટ જોઈએ, તો હાલમાં કોણે મેન્ટર કનેક્ટ પ્રોગ્રામને લોન્ચ કર્યો છે? તમે તો રાઈટ આન્સર છે એમાં એમેઝોન ઇન્ડિયા. એમેઝોન ઇન્ડિયાએ હાલમાં જ મેન્ટર કનેક્ટ પ્રોગ્રામને લોન્ચ કર્યો છે. એનું ઉદ્દેશ્ય છે જે પણ સ્ટાર્ટઅપ બિઝનેસ કરે છે, જે નવા વેપારી છે, જેમણે કોઈ નવો ધંધો ચાલુ કર્યો છે, એમના વિકાસમાં તેજી લાવવા માટે આ એમેઝોન ઇન્ડિયા જે મિત્રો એમણે મેન્ટર કનેક્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તો મિત્રો વાત કરીએ એમેઝોનની, તો એમેઝોનના જે ચીપ છે એ હાલમાં દુનિયાના સૌથી વધારે પૈસાવાળા છે, બરાબર. એનું નામ છે જેફ બેઝોસ. ફ્રેન્ડ્સ, આ ચેનલની જે PDF હોય છે એ PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને ટેલિગ્રામને જોઈન કરી લો, ત્યાંથી તમને બધું મટીરિયલ આપવામાં આવશે, બરાબર. બીજી વાત કે વિડીયો ગમતો તો લાઈક કરજો, લાઈક કરવામાં જરાક પણ કંજુસાઈ નહીં કરતા, કારણ કે તમે લાઈક કરો છો એનાથી અમારું કોન્ફિડન્સ વધે છે અને અમે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવીએ છીએ. અને વધારે ગમતું હોય તો મિત્રો ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરવાનું પણ રાખજો. નેક્સ્ટ છે, હાલમાં નિર્ણય અને આદેશ પોર્ટલનું ઉદઘાટન કોણે કર્યું? તો એનો રાઈટ આન્સર છે DY ચંદ્રહુડ, જે છે એમણે નિર્ણય અને આદેશ પોર્ટલનું ઉદઘાટન કર્યું છે. તો ફ્રેન્ડ સર, DY ચંદ્રહુડનું નામ તમે સાંભળ્યું હશે, ઘણી વખત પેપરમાં એમનું નામ આવે છે. તો એ છે સુપ્રીમ કોર્ટના જજ છે આ DY ચંદ્રહુડ, એમણે નિર્ણય અને આદેશ પોર્ટલનું ઉદઘાટન કર્યું છે. તો આ પોર્ટલ શું છે? તો મિત્રો જે કેસીસ આવે છે એ કેસીસના નિર્ણય, બરાબર, શું નિર્ણય લેવામાં આવ્યો અથવા શું આદેશ આપવામાં આવ્યો એ તમે આ ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકો છો. એના માટે આ DY ચંદ્રહુડે આનું ઉદઘાટન કર્યું છે. તો DY ચંદ્રહુડ CJI છે, સોરી, સુપ્રીમ કોર્ટના જજ છે. તો મિત્રો હાલમાં જ સુપ્રીમ કોર્ટના એક નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે. કોણ? NV રમન્ના, બોબડેનું
જે છે બોબડે સીજેઆઈ અત્યારે બોબડે જે છે મિત્રો એમની જગ્યા લેશે એન વી રમન્ના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે ભારતના તો ભારતના સૌથી પહેલાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફ્રેન્ડ સુપ્રીમ કોર્ટ જે છે એ આર્ટિકલ 124ના અંતર્ગત આવે છે આપણા દેશમાં 124 બરાબર ભારતના સંવિધાનમાં આર્ટિકલ 124 જે છે એ સુપ્રીમ કોર્ટની વ્યાખ્યા આપે છે સંવિધાનથી યાદ આવ્યું મિત્રો આજે 14 એપ્રિલ છે અને આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના તો સુપ્રીમ કોર્ટમાં મિત્રો 30 જજ હોય છે અને એક ચીફ જસ્ટિસ હોય છે કુલ 31 જે છે અત્યારે જજ છે એમાં નેક્સ્ટ છે હાલમાં સૌથી મોટું મુક્ત વેપાર સમજોતો RCEP લાગુ કરવાવાળો પહેલો દેશ કયો બન્યો તો એ બન્યો છે સિંગાપુર બન્યો છે હાલમાં સૌથી મોટું મુક્ત વેપાર સમજોતો RCEP લાગુ કરવાવાળો તો RCEPનું પૂરું નામ છે રિજનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ શું છે રિજનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ બરાબર તો મિત્રો સિંગાપુરની વાત કરીએ તો સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી બરાબર અને તેનો કરન્સી છે સિંગાપુરી ડોલર અને પ્રેસિડેન્ટ છે હાલમાં હોલીમા યાકોબ ત્યાંના પ્રેસિડેન્ટ છે સિંગાપુરના નાનલું કન્ટ્રી છે મિત્રો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો હાલમાં સતીશ કોલનું અવસાન થયું છે તેઓ કોણ હતા તો મિત્રો સતીશ કોલનું અવસાન થયું છે એક અભિનેતા હતા બરાબર એક્ટર હતા બોલિવૂડમાં પણ કામ કર્યું છે એમણે પંજાબની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેમાં પણ કામ કર્યું છે તો પંજાબી અને હિન્દી મૂવી મળીને કુલ 300 પિક્ચરોમાં કામ કર્યું છે પણ એમની ઓળખાણ શું છે તો તમે દૂરદર્શન પર જે મહાભારત આવતું હતું એ દૂરદર્શનના મહાભારતમાં જે ઇન્દ્રનો રોલ કરતા હતા મિત્રો ઇન્દ્રનો રોલ આ સતીશ કોલ કરતા હતા અને હાલમાં એમનું અવસાન થયું છે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યએ સોનુ સૂદને કોવિડ વેક્સિનેશન એમ્બેસેડર બનાવ્યો છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે પંજાબે હાલમાં સોનુ સૂદને કોવિડ વેક્સિનેશન એમ્બેસેડર બનાવ્યો છે પંજાબની વાત કરીએ તો કેપ્ટન છે સીએમ છે કેપ્ટન અમરિંદરસિંહ પાટનગર છે ચંડીગઢ જે હરિયાણાનું પણ પાટનગર છે અને ચંડીગઢ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે ફ્રેન્ડ્સ ત્યાંના ગવર્નર છે VP સિંહ બડનોર નેક્સ્ટ છે હાલમાં કોને નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે તો રાઈટ આન્સર છે આમાં ગુનીત મોંગાને નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં બરાબર આ બીજો નાગરિક ફ્રાન્સિસી સન્માન છે અને મિત્રો આ ગુનીત મોંગા એક ફિલ્મ નિર્માતા છે એ પણ યાદ રાખો એના પછી હાલમાં SBIએ શૂન્ય બેલેન્સ ખાતાથી કેટલા કરોડ જમા કર્યા છે ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ પણ બરાબર SBIએ શૂન્ય બેલેન્સ ખાતાથી હાલમાં 300 કરોડ રૂપિયા ખાતા કર્યા છે જે લોકો લિમિટેડ બેલેન્સ જેટલું રાખવું જોઈએ એના કરતાં પણ ઓછું રાખે છે તેમને જે પેનલ્ટી લાગે છે એ રીતે શૂન્ય બેલેન્સ ખાતાથી 300 કરોડ રૂપિયાની કમાણી કરી છે મિત્રો આ SBIએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પૂરું નામ છે એની સ્થાપના થઈ હતી 1955માં હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે અને હાલના એના હેડ છે દિનેશ કુમાર ખારા નેક્સ્ટ જોઈએ હાલમાં કયા દેશે પોતાની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રીનું નામ જાહેર કર્યું છે મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે તો કોણ છે રાઈટ આન્સર છે UAE હાલમાં પોતાના દેશની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રીનું નામ જાહેર કર્યું છે UAEનું પૂરું નામ છે યુનાઇટેડ અરબ અમીરાત બરાબર અબુધાબી ત્યાંનું કેપિટલ છે તો મિત્રો આ જે UAEનું અંતરિક્ષ પ્રોગ્રામ છે એમાં કુલ 2 યાત્રી છે એમાં એક પુરુષ છે અને એક મહિલા બરાબર તો એ બંનેનું તમારે નામ યાદ રાખવાનું તો પુરુષનું નામ છે મોહમ્મદ અલમુલ્લા પુરુષનું નામ છે પણ પુરુષ તો પહેલે પણ અંતરિક્ષ યાત્રીના ભાગ રહ્યા હતા પણ જે પહેલી મહિલા જ બની છે મિત્રો એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે તો એનું નામ છે નોર અલી મતરૂસી મહિલાનું નામ છે એના પછી હાલમાં કયા પેમેન્ટ બેંકે રિવોર્ડ્સ 123 બચત ખાતાની જાહેરાત કરી મિત્રો રાઈટ આન્સર છે આમાં એરટેલ પેમેન્ટ બેંકે હાલમાં રિવોર્ડ્સ 123 બચત ખાતાની જાહેરાત કરી છે તો એરટેલ પેમેન્ટની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી 2017ની અંદર હેડક્વાર્ટર છે દિલ્હી ખાતે અને એના MD અને CEO છે હાલમાં કોણ અનુબ્રાતા વિશ્વાસ ફ્રેન્ડ્સ આજનો છેલ્લો ક્વેશ્ચન છે હાલમાં જારી થયેલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2020માં કોણ ટોપ પર રહ્યું છે એ તમારે જણાવવાનું છે તમે તો રાઈટ આન્સર છે આમાં એ રહ્યું છે હાર્વર્ડ યુનિવર્સિટી ટોપ પર રહી છે સૌથી પહેલા નંબર પર રહી છે હાર્વર્ડ યુનિવર્સિટી
બરાબર એના પછી સેકન્ડ નંબર પર રહી છે મિત્રો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બરાબર સ્ટેનફોર્ડ હાર્વર્ડ ફર્સ્ટ છે સ્ટેનફોર્ડ સેકન્ડ છે ત્રીજા નંબર પર રહી છે કોણ તો કેમ્બ્રિજ યુનિવર્સિટી ત્રીજા નંબર પર રહી છે બરાબર ભારતનું કોઈ જગ્યાએ નામ નથી મિત્રો અહીંયા શરમજનક બાબત છે આપણી તો આ ત્રણે ત્રણ યુનિવર્સિટી ટોપ પર રહી છે તો મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં કોણ નંબર પર રહ્યું છે તો એ રહ્યું છે IISc બેંગ્લોર બરાબર IISc બેંગ્લોર જે છે એ ભારતમાં નંબર વન રહ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર ભારતમાં નંબર વન રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના એટલે કે તારીખ 14 એપ્રિલ 2021ના કરંટ અફેર્સના પ્રશ્નો આવી રીતના ડેલી કરંટ અફેર્સના વિડીયો લઈને આપણે આવીએ છીએ આગળ વાત કરીએ એમ કે તમે 9510411961 બરાબર આ નંબર પર ગૂગલ પે અથવા ફોનપે કરીને સ્ક્રીનશોટ મોકલશો વોટ્સએપ કરશો તો તમને PDF પ્રોવાઈડ કરવામાં આવશે માર્ચ મહિનાની જેમાં 600 પ્રશ્નો છે પૂરી ડિટેલ સાથે માહિતી સાથે એ PDF તૈયાર કરવામાં આવી છે ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો તો લાઇક કરજો લાઇક કરવામાં કંજૂસાઈ નહીં કરતો વધારે ગમતો હોય તો ઓછામાં ઓછા 10 ગ્રુપમાં શેર કરવાનું રાખજો જેથી કરીને ગુજરાતના બધા સ્ટુડન્ટ સુધી આપણે વિડીયો પહોંચી શકીએ થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ